हेलो स्टूडेंट, केम छो? गुड आफ्टरनून। मजा माने आज आपने जीवन कला मा पाठ बे स्वच्छ अने सुघड़ बनो एनो पार्ट वन जोवाना छीए। बराबर। हवे आपने हमेशा स्वच्छ एटले के चोख्खू रहेवू, चोख्खू बधु होय एवू बधु आपने बहु गमे। आपनुं घर चोख्खू होय तो बहु गमे, आपनुं शरीर चोख्खू होय, आपणा कपड़ा चोख्खा होय तो एवू बधु आपने बहुज गमे। आपने हमेशा बधाने कोई पण व्यक्ति ने चोखाई वधारे गमे, पण साथे साथे सुघड़ एटले के व्यवस्थितता एटले आपने स्वच्छ रहेवू गमे। दाखला तरीके आपने नाही धोई अने चोखा थई गया, बराबर। पण आपने नाही धोईने व्यवस्थित कपड़ा न पहेर्या होय, वाळ न ओळ्या होय तो आपने सुघड़ कहेवाय न कहेवाय, बराबर ने? तो आपणे व्यवस्थित नाही ધોઈએ એ તો બરાબર, પણ સાથે સાથે વાળ પણ સરસ ઓળવાના, કપડા પણ સરસ રીતે પહેરવાના, એક બટન અહીંયા બંધ કર્યું હોય તો બીજું નીચે તૂટેલું હોય ને એવું વ્યવસ્થિત ના હોય તો એને આપણે સુઘડતા કહેવાય, બરાબર? એનામાં સુઘડતા કહેવાય નહીં, બરાબર ને? તો આપણને હંમેશા એવું ગમતું હોય છે, આપણા ચોપડા હોય, બુક્સ હોય બધી આપણી, એ બધું બરાબર હોય, પણ પૂઠા ચડાવેલા ન હોય, પાના પછી આમ વાકા વાકા વળી ગયા હોય ને આવી રીતે થઈ ગયા હોય ને તો આપણને ગમે ન ગમે ને તો એ સુઘડતા ન કહેવાય આપણી। આપણું બેગ, આપણું પાઉચ હોય ઉપર પેન્સિલ રબર રાખવાનું અને આમ બધી રીતે બધું જ હોય, પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી આપણા પાઉચમાં કંપાસ બોક્સમાં બધું જ હોય એટલે બરાબર હોય, પણ આપણે એવા પેન્સિલનો છોલ ને કચરો પેલું રબર ભૂસેલું એનો કચરો ને બધું નાખ્યું હોય તો એ આપણી સ્વચ્છતા કહેવાય, સ્વચ્છતા કહેવાય નહીં અને બરાબર ને ચોખ્ખાઈ ના કહેવાય આપણી। તો આપણને હંમેશા ચોખ્ખું હોવું, ચોખ્ખું રહેવું અને કોઈ પણ ચોખ્ખું હોય તો આપણને બહુ જ ગમે। કોઈ પણ વ્યક્તિ હોય એ નહેલી ધોયેલી ચોખ્ખી હોય તો આપણને ગમે, પણ કપડા આમ કરચલી કરચલી પડી ગયેલા હોય, વાળ જીતરા જેવા ઓળ્યા ન હોય ને અવ્યવસ્થિત હોય, તેલ ન નાખ્યું હોય માથામાં, બરાબર ને? મોઢામાંથી વાસ આવતી હોય એવું આપણને ગમે ન ગમે ને? પગ આમ પેલા થઈ ગયેલા હોય, ધોયેલા ચોખ્ખા ન હોય, હાથ પાથ બધું ગંદુ હોય આમ તો એ સ્વચ્છ અને સુઘડ કહેવાય નહીં, બરાબર છે? તો હવે આપણે અહીંયા છે ને પાછળના પેજ પર તમને આ લેસન નંબર 2 છે, હવે અહીંયા બાજુના પેજ પર છે ને તમને એક ભાઈ વ્યવસ્થિત બતાવેલા છે, એ કેટલા સરસ વાળ ઓળેલા છે, નાયલા ધોયેલા સરસ કપડા પહેરેલા છે, અને આ બાજુ ભાઈ છે એ કેવા છે, એનું વાળ ઓળ્યું નથી, એનું મોઢું કેવું થઈ ગયું છે, એકદમ ગંદુ ગંદુ, એના કપડા કેવા કરચલી વાળા છે, બરાબર ને? તો એવું છે, તો એવું આપણને ગમે? આપણને કોણ ગમે? તો કે આ ચોખ્ખા જે હોય અને વ્યવસ્થિત હોય, સ્વચ્છ અને સુઘડ જે હોય એ આપણને ગમે। આપણને કોઈનું ઘર પણ ચોખ્ખું ચોખ્ખું હોય તો બહુ જ ગમે, બરાબર ને? અને કોઈના ઘરમાં ગમે એટલા કચરા પોતા અને બધું વ્યવસ્થિત કરેલું હોય, ચોખ્ખું હોય ઘર, પણ સોફાના કવર આમ તેમ થઈ ગયા હોય, સેટી હોય તો સેટીની ચાદર હોય એમાં કરચલીઓ પડેલી હોય ને એક બાજુથી છેડો નીકળી ગયો હોય ને તો એ સુઘડતા ન કહેવાય, બરાબર? એ અવ્યવસ્થિતતા કહેવાય। એટલે ગમે તેટલું ઘર ચોખ્ખું હોય પણ સ્વચ્છતાની સાથે જો સુઘડતા ન આવે તો એમાં બરાબર લાગતું નથી, બરાબર? તો આપણે હવે જોવાનું છે કે બરાબર ને, આપણે જોયું આપણે આ ચોખ્ખું અને ગંદા ભાઈનું જોયું ને, બરાબર ને? આપણે તો હવે આપણે આપણી બધી વસ્તુઓ, આપણી બધી ચોપડા, આપણી કોઈ પણ વાર્તાની ચોપડીઓ હોય, આપણા કપડા હોય, રમકડા હોય, આપણે રમકડા પણ એવા હોય, રમકડાનું ટબ મોટું બધું ભર્યું હોય એમ થાય કે કેટલું વ્યવસ્થિત ટબ ભર્યું છે, પણ અંદર બધા હોય કેવા, તો કે તૂટેલા ફૂટેલા, તો આપણે તૂટેલા ફૂટેલા રમકડા એક બાજુ કરવાના, સારા રમકડા હોય એક બાજુ કરવાના, બરાબર? તો એ આપણી સુઘડતા કહેવાય, બરાબર ને? તો આના આપણે સ્વચ્છતા અને સુઘડતા વિશે જોયું। હવે આપણે આવતા લેસનમાં બીજો પાર્ટ જોઈશું આ સ્વચ્છ અને સુઘડતાનો, બરાબર છે? ફરીવાર નેક્સ્ટ પીરિયડમાં, બાય બાય।